गुड मॉर्निंग स्टूडेंट्स, टुडे वी विल सी यूनिट नंबर 5, अलादीन एंड द मैजिकल नेम। दिस इज अवर लास्ट चैप्टर। अलादीन वॉज बॉर्न इन अरेबिया। अलादीन छे तेनो जन्म अरेबिया में थयो हतो। ही वॉज द सन ऑफ अ विडो। ते एक विडो नो दीकरो हतो। विडो मीन्स विधवा। जेना हस्बन्ड नी डेथ थई गई होय एने विडो कहेवामां आवे। वन डे अ स्ट्रेन्जर टूक हिम टू अ केव। एक दिवस एने एक अजनबी क्या ले गयो, एक गुफा में ले गयो। एंड टोल्ड हिम टू ब्रिंग एन ओल्ड लैम्प फ्रॉम इन साइड। अने तेने शू कीधु के तू अंदर थी त्यांथी गुफा में थी एक जूनो लैम्प हशे ते तू लेतो आए। ही ऑल्सो अफोर्ड अलादीन अ सिल्वर कॉइन फॉर द वर्क। के हूँ तने एक चांदीनो सिक्को आपीश, तू आ जो मारू काम करी देश तो। अलादीन वेंट इनसाइड बट वॉज अफ्रेड। अलादीन अंदर गयो पण बी गयो। एंड वॉन्टेड टू गेट आउट। अने तेनी एवी इच्छा थी के ते पाछो गुफा माथी निकली जाए, कारण के एने खूबज बीक लागती हती। द स्ट्रेन्जर वॉज अ सॉर्सरर। स्ट्रेन्जर एटले अजनबी। જે અજનબી હતો તે કોણ હતો? એક સોર્સરર હતો। સોર્સરર મીન્સ એક એવા વ્યક્તિ જે જાદુ ટોના જાણતા હોય છે। ઓકે, અ વિક્ટ મેજિશિયન, એક ખરાબ જાદુગર। હી બ્લોક્ડ ધ ઓપનિંગ એન્ડ ઓર્ડર્ડ ફોર ધ લેમ્પ। તેને તે ઓપનિંગ બંધ કરી દીધી। ઓપનિંગ મીન્સ આવવાનો અને જવાનો દરવાજો। તે એને બંધ કરી દીધો અને એને લેમ્પ લઈ આવવાનું કીધું કે હું તો જ ખોલીશ જો તું તે લેમ્પ લઈ આવીશ। એટ ધ ટાઈમ ધ સોર્સરર્સ રિંગ ફેલ ઓફ। એ જ સમયે જે સોર્સરર છે, જે ખરાબ જાદુગર છે, તેની હાથમાંથી અંગૂઠી પડી ગઈ હતી। અલાદીન સ્લિપ્ડ ધ રિંગ ઓન ટુ હિઝ ફિંગર। અલાદીને એ જે અંગૂઠી હતી તે પોતાના હાથમાં પહેરી લીધી। સડનલી અ જીની એપિયર્ડ। અને અચાનક એક જીની પ્રકટ થયો। આઈ એમ ધ જીની ઓફ ધ રિંગ, હું આ રિંગનો જીની છું। હી સેડ, તેને કીધું, વોટ ઇઝ યોર વિશ, તારી ઈચ્છા શું છે? અલાદીન રિપ્લાઈડ, આઈ વોન્ટ ટુ ગો હોમ। અલાદીને જવાબ આપ્યો કે મારે ઘરે જવું છે। લો એન્ડ બિહોલ્ડ મીન્સ જે જીની હતો તેને એક મંત્ર બોલ્યો, તો એ મંત્રને કેવી રીતના લખેલો છે? જેવી તમારી આજ્ઞા, લો એન્ડ બિહોલ્ડ। આ લો એન્ડ બિહોલ્ડ છે એ હંમેશા ભેગું આવે, અલગ અલગ ના આવે। હી હેડ ગોન હોમ, અને તે ઘરે પહોંચી ગયો। અલાદીન સ્ટીલ હેલ્ડ ધ ઓલ્ડ લેમ્પ ઇન હિઝ હેન્ડ। અલાદીને હજી પણ તેના હાથમાં એક લેમ્પ પકડેલો હતો। વેન હી ટ્રાઈડ ટુ ક્લીન ઇટ, જ્યાં તેને એ લેમ્પને સાફ કરવાની કોશિશ કરી, અ સેકન્ડ જીની અપીયર્ડ, બીજો જીની આવી ગયો। આઈ એમ જીની ઓફ ધ લેમ્પ, હી સેડ, હું આ જે લેમ્પ છે તેનો જીની છું। હી સેડ, તેને કીધું, વોટ ઇઝ યોર કમાન્ડ, તમારો શું આદેશ છે? હુકુમ મેરે આખા। અલાદીન સ્માઇલ્ડ શાયરી એન્ડ સેડ, અલાદીને શરમથી કીધું કે ફૂડ પ્લીઝ, ખાવાનું લઈ આવો। લો એન્ડ બિહોલ્ડ, આપ જેસી આપકી આજ્ઞા, ઇટ વોઝ ડન, એ વસ્તુ થઈ ગઈ। ફ્રોમ ધેન ઓન, ત્યાંથી અલાદીન એન્ડ હિઝ મધર બીકમ રિચ। અલાદીન અને તેના મમ્મી એક પૈસાવાળા બની ગયા। હેડ અ પેલેસ, એક મહેલ પણ આવી ગયું। જ્વેલ્સ, સોના ચાંદી પણ આવી ગયા। ખાવાનું પણ આવી ગયું અને સર્વન્ટ્સ, નોકર ચાકર પણ આવી ગયા। હી મેરીડ હલીમા, તેને હલીમાથી લગ્ન કર્યા। ધ સુલતાન્સ ડોટર, જે એક સુલતાનની દીકરી હતી। વન ડે ધ સોર્સરર્સ કેમ ટુ ધ પેલેસ, એક દિવસ સોર્સરર તેના મહેલમાં આવ્યો। ડિસ્ક્યુઝ્ડ એઝ અ પેડલર, ડિસ્ક્યુઝ મીન્સ એને રૂપ બદલેલો હતો। કેનો રૂપ બદલેલો હતો? એક ફેરિયાનો, પેડલર મીન્સ ફેરિયો। હલીમા ડીડ નોટ નો દેટ ધ લેમ્પ, ઓલ્ડ લેમ્પ વોઝ મેજિકલ। હલીમાની ખબર નહોતી કે જે જૂનો લેમ્પ છે તે એક મેજિકલ લેમ્પ
એન્ડ ગેવ ઇટ ટુ હિમ, અને તેને એ જે ફેરીઓવાળો છે એને આપી દીધો. ઇમિડિયટલી ધ સોર્સરર ઓર્ડર ધ જીની, તાત્કાલિક જ જે ખરાબ જાદુગર છે તેને શું જીનીને હુકમ આપ્યો, ટુ કેરી ઓફ ધ પ્રિન્સેસ એન્ડ ધ પેલેસ ટુ અ ફાર લેન્ડ, કે ક્યાંક દૂર જગ્યા ઉપર રાજકુમારીને અને જે મહેલ છે તેને બેયને ઉપાડીને લઈ જાય. વેન અલાદીન ફાઉન્ડ આઉટ દેટ ઇઝ વાઇફ હેઝ ડિસએપિયર, જ્યાં અલાદીનને એવું ખબર પડી કે તેની પત્ની તો ગાયબ છે, હી કોલ્ડ ધ જીની ઓફ ધ રિંગ, તેને જીની ઓફ ધ રિંગને, રિંગનો જે જીની હતો તેને બોલાવ્યો. એન્ડ સેડ, અને કીધું, ટેક મી ટુ માય વાઇફ એટ વન્સ, એક વખત મને મારી પત્ની પાસે લઈ જા. લો એન્ડ બિહોલ્ડ, હુકુમ મેરે આકા, અલાદીન વોઝ રીયુનાઇટેડ વિથ હિઝ વાઇફ, અલાદીન પાછો તેની વાઇફને મળી ગયો, કે અલાદીનને એની વાઇફ એને મળી ગઈ. વેન ધ સોર્સરર વોઝ અસ્લીપ, જ્યાં ખરાબ જાદુગર સૂતો હતો, ધે ટુક અવે ધ લેમ્પ, તે લોકોએ એ લેમ્પ લઈ લીધો. અલાદીન રબ ધ લેમ્પ, અલાદીને તે ચિરાગ હતો તેને ખસ્યો. ધ જીની વોઝ હેપી ટુ બી વિથ ધ રાઇટફુલ ઓનર, જીની ખૂબ જ ખુશ થયો કે તેનો જે સાચો માલિક છે અને જે સાચી રીતે ઉપયોગ કરી શકે તેની પાસે તે પાછો પહોંચી ગયો. વેન અલાદીન ટુક ધ જીની, ટોલ્ડ ધ જીની લેટ્સ ગો હોમ, જેને અલાદીને એમ કીધું જીનીને કે ચાલો આપણે ઘરે જઈએ, ધ પ્લેસ રોઝ, જે આખે આખી જમીન છે તે ઉપર થઈ ગઈ, ઇન ટુ ધ એર, હવામાં, એન્ડ ફ્લોટેડ ડ્રીમલી બેક ટુ ધ સુલતાન્સ કિંગડમ, અને એક સપનાની જેમ તે સુલતાનની કિંગડમમાં પાછા પહોંચી ગયા. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમને આ જે વાર્તા છે તે ખૂબ જ ગમી હશે. યુનિટ 5. નાઉ વી વિલ સી એક્સરસાઇઝ પાર્ટ. લુક એટ ધ વર્ડ રાઇટફુલ, એડ ફૂલ ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ ટુ મેક મીનિંગફુલ, ટુ મેક ધેમ મીનિંગફુલ, તેનો મતલબ નીકળે એવું બનાવવા માટે તમારે પાછળ ફૂલ લગાડવાનું છે. ઓકે, ફર્સ્ટ વન ઇઝ બ્યુટી પ્લસ ફૂલ, બ્યુટીફુલ. સેકન્ડ વન ઇઝ રિવેન્જ પ્લસ ફૂલ, રિવેન્જફુલ. રિવેન્જ મીન્સ બદલો. ડાઉટફુલ, ડાઉટ પ્લસ ફૂલ. ડ્યુટી પ્લસ ફૂલ, ડ્યુટીફુલ. એન્ડ રોંગ પ્લસ ફૂલ, રોંગફુલ. ઓકે, નાવ વી વિલ ડૂ ક્વેશ્ચન નંબર 2. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. વેર વોઝ અલાદીન બોર્ન, અલાદીનનો ક્યાં જન્મ થયો હતો? સો ધ આન્સર ઇઝ અલાદીન વોઝ બોર્ન ઇન અરેબિયા. ધ ફર્સ્ટ લાઈન, અલાદીન વોઝ બોર્ન ઇન અરેબિયા. નાવ વોટ ડિડ સ્ટ્રેન્જર ઓફર ટુ અલાદીન ટુ બ્રિંગ ધ લેમ્પ ફ્રોમ ધ કેવ? ધ સ્ટ્રેન્જર ઓફર અ સિલ્વર કોઈન, ધ સ્ટ્રેન્જર ઓફર અ સિલ્વર કોઈન ટુ અલાદીન ટુ બ્રિંગ ધ લેમ્પ ફ્રોમ ધ કેવ. થર્ડ વન ઇઝ વોટ વોઝ ધ નેમ ઓફ ધ અલાદીન વાઇફ? ધ નેમ ઓફ અલાદીન વાઇફ વોઝ હલીમા. નેક્સ્ટ વન ઇઝ, ફોર્થ વન ઇઝ વોટ ડીડ અલાદીન ગેટ ફ્રોમ ધ જીની ઓફ ધ લેમ્પ? વોટ ડીડ અલાદીન ગેટ ફ્રોમ ધ જીની ઓફ ધ લેમ્પ? લેમ્પના જીનીથી અલાદીનને શું મળ્યું? અલાદીન ગોટ અ ફૂડ ફ્રોમ ધ જીની ઓફ ધ લેમ્પ. ફૂડ, પેલેસ, જ્વેલ્સ એન્ડ સર્વન્ટ્સ ફ્રોમ ધ જીની ઓફ ધ લેમ્પ. ઓકે, નાવ વોટ ડીડ હલીમા નોટ નો અબાઉટ ધ ઓલ્ડ લેમ્પ? હલીમાને શું ખબર નહોતી જે જૂનો લેમ્પ છે તેના વિષયમાં? સો હલીમા ડીડ નોટ નો દેટ ધ લેમ્પ વોઝ મેજિકલ, કે લેમ્પ છે તે મેજિકલ છે તેને એ ખબર નહોતી.
Okay, students. Now here chapter number 5 is over. Waiting. Now we will see waiting at the window. बारी पासे राह जोई रहा छे. There are many two droplets of rain waiting on the window pane. જે બારી છે તેની પાસે ઘણા બધા પાણીની બૂંદો છે કે જે રાહ જોઈ રહી છે. આઈ એમ વેઇટિંગ હિયર ટુ સી વિચ ધ વિનિંગ વન વિલ બી. અને હું અહીંયા ઊભો છું એ જોવા માટે કે આમાંથી જીતશે કોણ. બોથ ઓફ ધેમ હેવ ડિફરન્ટ નેમ્સ. બેયના અલગ અલગ નામ છે. વન ઇઝ જ્હોન એન્ડ વન ઇઝ જેમ્સ. એકનું નામ જ્હોન છે અને એકનું નામ જેમ્સ છે. All the best and all the worst comes from which of them is first. જે અંધાઈથી પહેલાં આવશે એને all the best. James had just begun to ooze. He is the one I want to lose. James છે તે શું થવા માંડ્યો છે, બરફ બનવા માંડ્યો છે. He is the one I want to lose. અને એ જ વસ્તુ છે જે મારે ગુમાવી પડી હતી. જ્હોન ઇઝ વેઇટિંગ ટુ બિગિન. જ્હોન છે તે ચાલુ કરવા માટે તૈયાર છે. હી ઇઝ ધ વન આઈ વોન્ટ ટુ વિન. અને એ જ વ્યક્તિ છે જ્હોન કે જેને મારે જીતવો છે. જેમ્સ ઇઝ ગોઈંગ સ્લો ઓનલી ઓન. જેમ્સ છે તે ધીરે ધીરે જઈ રહ્યો છે, આગળ વધી રહ્યો છે. સમટાઈમ્સ સોર્ટ ઓફ સ્ટિક્સ ટુ જ્હોન્સ. Sometimes something sorts of stick. એક લાકડીની જેમ. જ્હોન ઇઝ મૂવિંગ ઓફ ધ લાસ્ટ. જ્હોન છે તે લાસ્ટમાં આવી રહ્યો છે. જેમ્સ ઇઝ ગોઈંગ ટુ પ્રિટી ફાસ્ટ. જેમ્સ છે તે જલ્દી જલ્દી આગળ વધી રહ્યો છે. જ્હોન ઇઝ ક્રશિંગ ડાઉન ધ પેન. જ્હોન છે તે બારીના ખૂણામાંથી આગળ વધતું નજર આવે છે. જેમ્સ ઇઝ ગોઈંગ સ્લો અગેન. જેમ્સ છે તે પાછો ધીમો થઈ ગયો છે. James has met a sort of simmer. John is getting very near. John છે તે ખૂબ જ આગળ વધી ગયો છે અને ખૂબ જ નજીક છે. Is he going fast enough? શું તે ખૂબ જ વધારે આગળ વધી રહ્યો છે? John has hurried quickly by. તો જ્હોનને જલ્દી કરવું પડશે. John is there and John has won. જ્હોન ત્યાં છે અને જ્હોન જીતી ગયો છે. લુક આઈ ટોલ્ડ યુ હિયર ઇઝ ધ સન. લુક જો સૂર્ય આવી ગયો છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો હિયર વી વિલ રીડ ધીસ વન અગેન. વેઇટિંગ એટ ધ વિન્ડો. ધેર આર ધીઝ આર માય ટુ ડ્રોપ્સ ઓફ રેન્સ વેઇટિંગ ઓન ધ વિન્ડો પેન્સ. I am waiting here to see which the winning one will be. Both of them have different names. One is John and one is James. All the best and all the worst comes from which of them is first. James had just begun to ooze. He is the one I want to lose. John is waiting to begin. He is the one I want to win. James is going slowly on. Something sort of sticks to John. John is moving off at last. James is going to pretty last. John is rushing down the pane. James is glowing slow again. James has met a sort of simmer. John is getting very near. Is he going fast enough? James has found a piece of fluff. John has hurried quickly by. James was talking to a fly. John is there and John has won. Look, I told you, here is the sun. Okay student, now here we have completed our English textbook and all the points are covered. Okay, thank you and have a cheerful day. Take care.